1998 થી આઝાદીના 50 વર્ષ પછી પણ ક્યાંક કશુંક અયોગ્ય હતું. સામાન્ય માનવી હજુ પણ લાંબી લાંબી કતારોમાં ઉભો રહેતો હતો અને આ કતારો વધુ ને વધુ લાંબી થતી જતી હતી. બેદરકારીથી ખડકાતી જતી ફાઇલો વચ્ચે શ્રમજીવી કિસાનો ક્યાંક ખોવાઈ ગયા હતા. ગામડાનો નિર્દોષ માનવી હજુ પણ અભણ અને તેના નાગરિક તરીકેના હક્કોથી અજાણ હતો. ટેબલની પેલી બાજુએ બેઠેલી વ્યક્તિઓ કાર્યક્ષમતા અને કામ પ્રત્યેના અભિગમની બાબતમાં અત્યંત પછાત હતી. આપણા નાગરિકોએ જે સ્વતંત્રતા ઝંખી હતી તે આવી તો નહોતી જ, અને એટલે જ અમે લોકોના જીવનને વધુ બહેતર બનાવવા માટે એક રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી. ગુજરાતમાં આઈસીટી બહેતર જીવન માટેની ઝુંબેશ. ફક્ત 8 જ વર્ષમાં પોતાની બહુપરિમાણીય દૂરદ્રષ્ટિ, વિકાસના વ્યાપક પગલાઓ તેમજ માહિતી અને સંચાર ટેકનોલોજી થકી ગુજરાત રાજ્ય ઈ ગવર્નન્સ ધરાવતા શ્રેષ્ઠતમ રાજ્યોમાંનું એક બની ગયું છે. આ દિશામાં ગુજરાતે લીધેલ પ્રથમ પગલું હતું અગ્નિ એશિયાના સૌથી મોટા આઈપી આધારિત આઈસીટી માળખા GS1 એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કની રચના. આ દિશામાં બીજું પગલું હતું સાચો અભિગમ અપનાવવા. મોટું વિચારો, નાનાથી શરૂઆત કરો, ઝડપથી આગળ વધો અને પછી શરૂ થઈ નાગરિકોના હિતોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ યોજનાઓ રચવાની અને અમલમાં મૂકવાની પ્રક્રિયા. આમાંની કેટલીક યોજનાઓ તો ગુજરાતની ક્રાંતિકારી પહેલ સમી છે. ટેલિફરિયા, કે જ્યાં રાજ્યના કોઈ પણ ખૂણે બેઠેલો નાગરિક એક સ્થાનિક નંબર જોડીને પોતાના પ્રશ્નો, તકલીફો કે ફરિયાદોની નોંધણી કરાવી શકે છે અને તેના ઉકેલની પ્રક્રિયા પર નજર પણ રાખી શકે છે. જ્ઞાનગંગા, ગુજરાતના 18,000 થી પણ વધુ ગામડાઓને જોડતી વાયરલેસ ઇન્ટરનેટ જોડાણની યોજના, કે જે આ ગામડાઓ સુધી માહિતી અને જ્ઞાનનો અવિરત પ્રવાહ પહોંચાડી તેમને માહિતીસભર કેન્દ્રોમાં પરિવર્તિત કરશે. સ્વાગત, ગાંધીનગરમાં દરેક મહિનાનો 4th ગુરુવાર સ્વાગત દિવસ હોય છે અને તે દિવસે ગુજરાત સરકારનું ઉચ્ચતમ કાર્યાલય જનસામાન્યની ફરિયાદો સાંભળે છે. આ ફરિયાદોને ઇન્ટરનેટ ઉપર ઓનલાઈન મૂકવામાં આવે છે અને જે તે જવાબદાર અધિકારીએ તેનો જવાબ 3 થી 4 કલાકમાં આપવાનો રહે છે. ફરિયાદીને તે જ દિવસે તેની સમસ્યાનો યોગ્ય અને ન્યાયી ઉકેલ આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. આજ દિન સુધી કોઈ પણ ફરિયાદીએ પોતાની ફરિયાદનો સંતોષકારક ઉકેલ મેળવ્યા સિવાય મુખ્યમંત્રી કાર્યાલય છોડ્યું નથી. આજ સુધીમાં સરકાર 12,000 થી પણ વધુ ફરિયાદોના ઉકેલ લાવી છે અને એટલે જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સ્વાગતને ઈ પારદર્શિતાના આદર્શ તરીકે સ્વીકારે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં આઈસીટી સામાન્ય માનવીના સશક્તિકરણ માટે ગુજરાતમાં આઈસીટીના અન્ય કેટલાક મહત્વના પગલાઓમાં સમાવિષ્ટ છે. ઈ ધરા, જમીનના દાખલાઓના ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાપન માટે. ઈ ગ્રામ, ગ્રામ પંચાયતના કાર્યક્ષમ અને પારદર્શક વહીવટ માટે. ટેલિમેડિસિન, સ્વાસ્થ્ય સુવિધાઓની તાત્કાલિક ઉપલબ્ધિ માટે. જનસેવા કેન્દ્રો, કે જ્યાંથી એક જ દિવસમાં ન્યાય મેળવવા માટે નગરજનો ફક્ત 78 જેટલી સિટીઝન ચાર્ટર સર્વિસીસનો લાભ લઈ શકે છે. તાલીમ, રોજગાર, ગમે ત્યાં ગમે ત્યારે રોજગાર અંગેની માહિતી મેળવવા માટે 4 કૃષિ યુનિવર્સિટીઓનું જોડાણ. માહિતીના આદાન પ્રદાન અને સંયુક્ત સંશોધન માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક. કાર્યક્ષમ આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન માળખું. અને BISEC, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક, કે જે શિક્ષણ,
અને તેવા અનેકવિધ ક્ષેત્રોમાં આયોજન અને વિકાસની વિવિધ પ્રવૃત્તિઓને વિશિષ્ટ ભૂસ્તર ટેકનોલોજીના ઉપયોગથી શક્ય બનાવી તેને રાજ્યના ખૂણે ખૂણા સુધી પ્રસરાવે છે. પારદર્શિતા, કાર્યક્ષમતા, સુગમતા, નાગરિકો માટે સરળતમ વહીવટ, ગુજરાતના આઈસીટીના પગલાઓથી નોંધપાત્ર ફાયદાઓ થઈ રહ્યા છે. ગુજરાતમાં આઈસીટી એક બહેતર જીવનની શરૂઆત. ઉર્જા, ઉદ્યોગો, કૃષિ અને બંદરો જેવા તમામ ક્ષેત્રોમાં સાધેલા વિકાસ સાથે ગુજરાત આજે ભારતના વિકાસનું સૂત્રધાર આગેવાન છે. આ સફળતા પાછળનું રહસ્ય છે વાસ્તવિકતાને સમજી અને સ્વીકારી શકવાની આપણી બૃહદ ક્ષમતા કે જેના થકી આપણે આઈસીટીનો મહત્તમ લાભ લઈ શક્યા છીએ. આ વડીલો આજે ખુશ છે કારણ તેઓ વન ડે ગવર્નન્સ કેન્દ્રોમાં ગમે ત્યારે પહોંચી શકે છે અને પાકા રસ્તાઓને કારણે પણ કે જે તેમને ગમે ત્યાં ઝડપથી પહોંચાડવામાં મદદરૂપ બને છે. આ કિસાનો આજે સમર્થ છે. હવે તેઓ ખેત બજારના ભાવ સાથે સીધા સંપર્કમાં છે અને હા, તેમની ઉત્પાદકતા અને આવક પણ છેલ્લા થોડા વર્ષોમાં બમણી થઈ ચૂકી છે. આ યુવાનો આજે રોમાંચિત છે. રોજગાર અંગેની તમામ માહિતી હવે તેઓને ઇન્ટરનેટ ઉપરથી ઓનલાઈન મળી રહે છે. તેઓ માટે હવે રોજગારના અઢળક વિકલ્પો પણ ઉભા થયા છે. આ સ્ત્રીઓના ચહેરા પર આજે સ્મિત છે. ફક્ત એટલે જ નહીં કે તેમના હાથમાં આજે ટેકનોલોજીની તાકાત આવી ગઈ છે, પરંતુ એટલે કે તેમના ઢોર ઢાંખરના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાઈ રહી છે. ગુજરાતે હંમેશા માન્યું છે કે જન્મ માત્રનું સાચું સશક્તિકરણ ત્યારે થાય જ્યારે આધુનિકતા કેળવવી અને માનવીની ગરિમા જાળવવી બંને સમાંતરે શક્ય બને. ફક્ત પાણી અંગેની જાણકારી નહીં, પાણી પણ. ફક્ત કમ્પ્યુટર્સ જ નહીં, શૌચાલયો પણ. ફક્ત ધોરીમાર્ગો અંગેની જાણકારી જ નહીં, રસ્તાઓ પણ. આ બધા ટેકનોલોજીથી જીવન જરૂરિયાત સુધીનો પુલ બનાવતા સિદ્ધાંતો છે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં તે યથાસ્થાને છે. ગુજરાત આઈસીટીના સામર્થ્યને ખરા અર્થમાં ઉજાગર કરતું રાજ્ય છે.